મહત્વના સમાચાર ગીર સોમનાથથી. ગીર સોમનાથના અરણેજ ગામે આજે વીર શહીદ જીતેન્દ્રભાઈ સોલંકીની પ્રતિમા અનાવરણ તેમજ શહીદ ચોક તથા શહીદ સ્મારક ખુલ્લું મૂકવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. 5 માર્ચ 2019 ના રોજ માનભૂમની રક્ષા કરતા 6006 ઇન્ડે પાર્મડ વર્કશોપના જવાન નાયક જીતેન્દ્રભાઈ દુલાભાઈ સોલંકી રાજસ્થાન ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. એ સમયે અચાનક દુશ્મનોએ હુમલો કરતા દુશ્મનોની ગોળી પોતાની છાતી પર ઝીલી લઈ પોતાના અનેક સાથી જવાનોના પ્રાણની રક્ષા કરી શહીદી વહોરી હતી. આ અરણેજ ગામના ઘણા યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. આ ગામમાં દેશદાજથી ભરેલા યુવાનોની પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં શહીદ વીર જીતેન્દ્રભાઈનું સ્મારક બને. ગામના વડીલો અને સોલંકી પરિવારે સાથે મળી આજે શહીદ વીર જીતેન્દ્રભાઈનું સ્ટેચ્યુ ખુલ્લું મૂક્યું. આ કાર્યક્રમમાં માજી સૈનિક સંગઠનના અનેક જવાનો ઉપસ્થિત રહ્યા હતા. અરણેજ ગામ આખું આજે શહીદીના રંગે રંગાઈ ગયું હતું. અહીં નાથ જાતના વાડાઓ ક્યાંય જોવા ન મળતા માત્ર રાષ્ટ્રપ્રેમ છલકતો જોવા મળ્યો હતો. રિપોર્ટર પરેશ જાદવ, ગીર સોમનાથથી. નાનજીભાઈ અજાણી, દુશ્મનભાઈ કાજી, અમારા બહુ નજીકના કાકાના દીકરા ભાઈ દુલાભાઈના દીકરા શહીદ વીર જીતુભાઈ આજથી 2 વર્ષ પહેલાં એમનું મૃત્યુ થયું છે. એ નિમિત્તે સમસ્ત અરણેજ ગામના દરેક સમાજના લોકો અને ખાસ કરીને અમારા સોલંકી સમાજના પરિવારના યુવાન મિત્રોની લાગણીને અમારો એક આર્મીમાં ભાઈ શ્રી અશ્વિનભાઈ ગોવિંદભાઈ સોલંકી છે, જે મારા મોટા ભાઈનો દીકરો છે, એમના હૃદયમાં એવું થયું કે આપણો આ શહીદ ભાઈ છે તો આપણે જીતુભાઈનું એમ કે સ્ટેચ્યુ મૂકવાનું છે. એના નિમિત્તે ભાઈ શ્રી અશ્વિનભાઈ ગોવિંદભાઈ સોલંકી જેઓ આર્મીમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે એ અને અમારા દુલભભાઈ અને અમારા સમગ્ર દલિત સમાજના યુવાનોને આ હૃદયમાં એમને કંઈક સ્પૃણા આવી અને એના કારણે એમને આ વિચારો વ્યક્ત કર્યા, જેના કારણે સમગ્ર ગામના લોકોએ પણ હમણાં બજાવી લીધું છે. મારી પાસે આવ્યા ત્યારે અમે પણ આ જે સ્ટેચ્યુ મૂક્યું છે એ સમગ્ર અરણેજ સમાજના મેઘવાળ સમાજની જગ્યા છે જેના ઉપર તમે એમનું સ્ટેચ્યુ મૂક્યું છે અને આજે મને હૃદયથી ખુશી થાય છે અને હું હૃદયથી પ્રાર્થના કરું છું કે આ યુવાનોએ જે કંઈ આ એક દાખલો બેસાડ્યો છે તો સમગ્ર ગુજરાતમાં ક્યારે પણ આ દેશના રક્ષા કરતા આ જવાનોને કંઈ પણ થાય તો અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે એક દિવસનો ઉપવાસ કરશું અને મા ભારતીને અમે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, નમન કરીએ કે આ સરહદ ઉપર જે સૈનિકો આપણું દેશનું જે રક્ષણ કરે છે એમનું એક પણ કોઈનું કંઈ પણ પ્રકારે નુકસાન ન થાય, એમનું એક પણ રવાડું ઓછું ન થાય એવી પણ આ તકે હું અહીંયાથી પ્રાર્થના કરું. આ અરણેજ ગામ મુકામે આજ ગામના એક પનોતા પુત્ર અને અમર શહીદ એવા જીતેન્દ્રભાઈ સોલંકીની પ્રાણ પ્રતિષ્ઠા અને વીરાંજલીનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમની અંદર અમારા પૂર્વ સૈનિક સેવા પરિષદના તમામ અધિકારીઓ, તમામ આ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામજનો ખૂબ જ બહોળા પ્રમાણમાં હાજરી આપી આ કાર્યક્રમમાં એનું જે શહીદવીર છે એનું પૂતળાનું અનાવરણ અને જે કોઈ પણ મનસાસ્તુ મહાનુભાવો હતા એનું ઉદ્બોધન રાખેલ હતું. મિત્રો, શહીદ વીરનો આ જે કોઈ ગામના પાદરની અંદર પૂતળું હોય તો આ અરણેજ ગામ રેર કેસમાં એવો કેસ હશે કે અહીંયા એવડું મોટું ગામના પાદરની અંદર પૂતળું, જેથી કરીને દેશની જનતાને એક દેશ પ્રેમ, એક શહીદની જે કાયમીની એના આંખોની ખુમારી છે કાયમી નજર આવશે. અને હું વિનંતી કરું છું કે જે પણ ગામનો કોઈ શહીદ થાય તો શહીદને આવું સન્માન કરી અને એનું પૂતળું આવી રીતે અનાવરણ કરે, જેથી કરીને ગામ લોકોને ખબર પડે કે અમારા ગામમાં પણ દેશને માટે શહીદી વોરવાવાળા, જીવ આપવાવાળા, જાન આપવાવાળા હજી વીર સપૂતો આ ભારતમાંની અંદર છે. એટલે પાડોશના દેશને ક્યારેય હિંમત ન થાય કે એ ભારત ઉપર કોઈ પોતાની લાલ આંખ કરે. અને મિત્રો, આ ભૂમિ તો ગીર સોમનાથની ભૂમિ તો એક સુરવીર અને સંતોની ભૂમિ છે. આપણે અહીંયાનું ઉદાહરણ લઈએ તો અહીંયા સર્વધર્મ જે લોકો છે એ રહે છે, કોઈ પણ પ્રકારના જાતિ જ્ઞાતિના ભાવ ભેદભાવ નથી રાખતા. કારણ કે અહીંયા બાજુમાં જોઈએ તો હાલીધર બોલીધર દેવાય બોધર, અહીંયા દેવડી જોઈએ તો દેદા બાપા,
અને અહીંયા તમે આજ અરણેજ જોવો તો આવા જીતેન્દ્રસિંહ સોલંકી જેવા કઈ સપૂતો કોઈ પણ પ્રકારની નાત જાત વગર આ દેશને સમર્પિત થવા માટે આ ગીર સોમનાથ જિલ્લો કાયમીને માટે આગળ રહે છે. તો આપણે આવી ભૂમિને કાયમીને માટે સત સત વંદન કરીએ. જય હિન્દ.